नमस्कार मित्रों, फरी एक वक्त आपणी यूट्यूब चैनल में आपनुं स्वागत छे। आजे आपणे धोरण 9 विषय संस्कृतनी द्वितीय प्रिलिमरी परीक्षा 2021-22 में लेवानार परीक्षाना प्रश्नपत्रनो संपूर्ण सोल्यूशन मेळवीशुं। ते पहेला हजी सुधी आपणे आ चेनल सब्सक्राइब न करी होय तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रने पण सोल्यूशन मळी रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। तो चालो मित्रों, शुरू करिए धोरण 9 विषय संस्कृतना प्रश्नपत्रनुं सोल्यूशन। विभाग ए नीचे आपेला संस्कृत शब्दोना साचा अर्थ तेनी सामे आपेला विकल्पोमांथी शोधीने लखो। अलसह एटले आळसू, पेलू अलसह एटले आळसू, बीजू कंदर एटले गुफा। प्रश्न बे, नीचे आपेला संस्कृत शब्दोनो समानार्थी शब्द संस्कृत शब्द आपेला विकल्पोमांथी शोधीने लखो। त्रीजू छे अलसह, अनुधम के उद्धम, तो एनो समानार्थी शब्द छे अनुधम। नीचे आपेल संस्कृत शब्दनो विरुद्धार्थी संस्कृत शब्द आपेला विकल्पोमांथी शोधीने लखो। चोथू राक्षसः, तो देव अरण्य वासिनः, तो राक्षस शब्दनो समानार्थ विरुद्धार्थी शब्द छे देव। नीचे આપેલા શબ્દો રૂપોમાંથી પુલ્લિંગ શબ્દો શોધીને લખો। પાંચમું પ્રભુતિ, દુર્ગ સર્વથા, તો દુર્ગ। છઠ્ઠું ભૂમિ, વિદ્યા મેઘ, તો મેઘ। નીચે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો। સાતમું માયા, અમર્ષ ભ્રાતા, તો સ્ત્રીલિંગ શબ્દ છે માયા। આઠમું પર માનસમ મનોરમા, તો સ્ત્રીલિંગ શબ્દ છે મનોરમા। ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ લખો। નવમું છે બોલાવેલું, તો અહુતમ। કોષમાં આપેલા શબ્દરૂપમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। દસમું વાનરા, વાનરાહ, ખાલી જગ્યા દીક્ષુતા દેવી વિચ્છિન્ન વિચ્છિન્ન વંતી, તો ખાલી જગ્યામાં આવશે સર્વાસુ। સૂચના અનુસાર ઉત્તર લખો। રેખાંકિત પદોનો પેલું રેખાંકિત શબ્દના કૃદંત પ્રકાર લિખિત, રેખાંકિત પદોનો કૃદંત પ્રકાર લખો, તો જનસ્થનાવધ શ્રુતા નિહોતા ખરદુષોણા, એમાં શ્રુતવા એ સંબંધક ભૂત કૃદંત છે। બીજું છે સંધિ જોડો, ચ પ્લસ આદાય એટલે ચાદાય। વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો। પ્રશ્ન નંબર 12, આ સંસાર ભિન્ન રુચિવાળો છે કેવી રીતે? તો સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજા વ્યક્તિને ગમતી નથી, એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે। એમાં પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે। તેરમું, શર્વિલક શકારને કેવો દંડ આપવાનું વિચારે છે? શર્વિલક શકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે। તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો, પછી કૂતરાઓથી અને ફાડી ખવડાવો, અને સૂળીના માચડે ઊભો રાખો અથવા કરવત વડે આને ફહેરાવી દો। ચૌદ છે, ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? તો ભટ્ટ મહારાજને આ સમાચાર આપે છે, ગાયોનું અપહરણ થયું હતું, તેનો સુખાંત થયો છે, અને બધા ધાતરાષ્ટ્રો એટલે કે કૌરવો નાસી ગયા છે। અથવામાં છે 14મો સવાલ, કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? તો પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂષકરાજ હિરણ્યકની પાસે ગયા। ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરાનો બંધન કાપી નાખ્યા। આ રીતે કબૂતરો ઝાડામાંથી મુક્ત થયા। નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર ગુજરાતી ભાષામાં લખો। 15, વસંતમાં યુવાનોના મનને કોણ હણે છે? તો વસંતમાં કોયલ પોતાના મધુર ટહુકાઓથી યુવાનોના સુંદર સ્ત્રીઓમાં રહેલા મનને હણે છે। 16, પાંચ અક્ષય નિધિ ક્યાં ક્યાં છે? તો ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાય અને સારા મિત્રોને પાંચ અક્ષય નિધિ છે।
17. જાનકીનું અપહરણ કોણ કરે છે શા માટે? તો દશરથ પુત્ર રામે પોતાના વનવાસ દરમિયાન વિશાળ વનમાં શિકાર માટે દોડતા ઈચ્છા મુજબ રૂપ લેનાર તેમજ શૂરવીર એવા ઘણા બધા રાક્ષસોને હણી નાખ્યા. પછી ખર અને દૂષણ નામના બે મહારાક્ષસોને પણ મારી નાખ્યા. આમ જનસ્થાનમાં થયેલા આ વધ વિશે સાંભળીને ગુસ્સે થયેલો લંકાપતિ રાવણ જાનકીનું અપહરણ કરે છે. વિભાગ સિંહ, નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. 18. એવ વ્યવહારે બી પ્રવતા વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતી. વસ્તુત્વ સદુર્લભ સર્વ મનોરમા વાણી સર્વાપી જના વિચરક્ષણા ન ભવંતી. કેચિત મંદા ઇતિવા કેચિત અજ્ઞા ઇતિવા સ્નેહપૂર્ણા વાણીમપી ભાવયંતુ ન પારયંતી. એતા ઈશાન જનાન દ્રષ્ટવા કી વ્યવહારે વાણી પ્રયોગ પરિત્યક્વ નહીં નહીં. તો પ્રશ્ન પહેલો, કીદશી વાણી સર્વનામ સમાન રૂપેણ ન સંતોષયતી? તો જવાબ આવશે, વ્યવહારેપી પ્રવૃત્તા વાણી સર્વનામ સમાન રૂપેણ ન સંતોષયતી. બીજું, સુદર્લભા સર્વ મનોરમા કિમ? તો સુદર્લભા સર્વ મનોરમા વાણી. ત્રીજું, સર્વજના કિદશા ન ભવંતી? તો સર્વજના વિચક્ષણા ન ભવંતી. ચોથું, કેચિત ખાલી જગ્યા ઇત્વા કેચિત ખાલી જગ્યા ઇતિ? તો મંદા અને બીજી ખાલી જગ્યામાં આવશે અજ્ઞા. પાંચમું છે, વ્યવહારે કિન્ન પરિત્યક્તવ? તો જવાબ છે, વ્યવહારે વાણી પ્રયોગ નહીં પરિપ્રક્ય. નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો મિત્રો, તમે અનુવાદ જોઈ શકો છો. નીચે આપેલા નાટ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. 20મું, અભિમન્યુ અશસ્ત્રો મામા ભીગસ્તતોસ્મિં ગ્રહણમ ગતઃ રાજા ત્વર્યતા ત્વર્યતામ અભિમન્યુ બૃહન્નલા ઇતિ કુમાર એષ મહારાજ ઉપસર્પતુ કુમાર. તો જવાબ છે, અભિમન્યુ શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. રાજા, ઉતાવળ કરો, અભિમન્યુને ઝટ લઈ આવો. તો બૃહન્નલા, કુમાર આ બાજુ આ મહારાજ છે, કુમાર તેમની પાસે જાઓ. અથવા બીજું છે, દોવારિક સંન્યાસીન બહુક્તમ વિરમ વયમ દોવારિકા બ્રહ્મણમ અપી આજ્ઞાન પ્રતિક્ષામહે. સંન્યાસી સાધુ માર્ગમ આદેશય મહારાજ નિકટે ગંતુ ઈચ્છામિ. દોવારિક ન શક્યમ પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશ કરતું અર્હસી ન તું રાત્રો. તો દ્વારપાળ, સંન્યાસી ઘણું બોલ્યા થોભો, અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી, સારું, માર્ગ બતાવો, મહારાજની પાસે જવા માગું છું. દ્વારપાળ, એ શક્ય નથી, સવારે મહારાજના સંધ્યા ઉપાસનાનો સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. 21મું, તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠા તારાથી પની ના રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુ ક્ષમતામ. તો અનુવાદ છે, રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. બીજું છે, અથવામાં છે, 21મું, વાપી જલાના મણિમેખલાના શશાક ભાષા પ્રમદા જનાનામ આમ્રધુમાણા કુસુમાન તાના દદાતી સૌભાગ્યમ વસંત. અનુવાદ છે, આ વસંત વાવોનો જળને મણિઓના કંદોરા ધારણ કરીને કરેલી તથા ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચ્છી પડેલા આમ્રવૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. વિભાગ ડી, નીચે આપેલા રેખાંકિત શબ્દો સુધારીને સુવાચ્ય અક્ષરે ગદ્યખંડ ફરીથી લખો. સુધારેલા શબ્દો રેખાંકિત કરવા. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો.
હવે છે શ્લોક પૂર્ણ કરો 23મું દરિદ્રાય ધન ચ ભોજનમ તો દરિદ્રાય ધનમ દેય જ્ઞાન દેય જડાય ચ પીપાસિતાય પાનીય ક્ષુધિતાય ચ ભોજનમ અથવામાં છે 23મું શનેહ પંથાહ શનેહ શનેહ તો શનેહ પંથાહ શનેહ કંથાહ શનેહ પર્વત લંઘનમ શનેહ વિદ્યા શને વિતમ પશ્ચેતાની શને શને નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. પેલું, કપિલ વસ્તુ નામની નગરે કહ નરપતિ આસિત કા તસ્ય ભાર્યા. તો કપિલ વસ્તુ નામની નગરે શુદ્ધ ગોદનો નામ નરપતિ આસિત માયાદેવી તસ્ય ભાર્યા. બીજું, નૃપસ્ય આત્મજસ્ય કિમ અભિધાનમ આસતી. નૃપસ્ય આત્મજસ્ય સિદ્ધાર્થ ઇતિ અભિધાનમ આસતી. ત્રીજું રાજપૂત ક્રિદિશ આસિત રાજપૂત ગુણવાન રૂપવાન બલવાન ચ આસિત. ચોથું, બાલ્યકાલે રાજપુત્ર કાસુ કુશલોદ્ભવત તો બાલ્યકાલે રાજપૂત સર્વાસુ વિદ્યાસુ કલાસુ ચ કુશલો ભવત. હવે છે અર્થ વિસ્તાર કરો. 25, સ્વોત્સાહના નાસ્ત્યાસ્તમ નારણા માર્કારંભા સર્વયાત્યા ફલાંતી. અનુવાદ છે, ઉત્સાહી માણસોને માટે કંઈ અસાધ્ય નથી, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. અર્થ વિસ્તાર છે, આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનારાઓ માટે બધું કાર્ય સહજ સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે. લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદા કરવાથી એમાંથી પણ જળ પ્રાપ્તિ થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે. આળસ અને પ્રમાદમાં રચાતી વ્યક્તિ કશું જ સિદ્ધ કરી શકતી નથી, માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે. આલસ્ય હિ મનુષ્યાના શરીરસ્થો મહારૂપુ બોધ. સફળતા માટે માણસે કોઈ પણ કાર્ય ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભવા જોઈએ તો જ સફળતા મળે છે. અથવા બીજો સવાલ છે, 25મું, શત્રુન સમ્યંગ વિજાનાતી દુર્બલા યે બલિયસ ન તેષા ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાત કૃત નિશ્ચયતા. તો અનુવાદ છે, તે જેઓ દુર્બળ હોય વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે, તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. અર્થ વિસ્તાર મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ સોલ્યુશન જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.